પ્રકરણ નંબર ચૌદ અવયવીકરણનો આજે અભ્યાસ કરવાના છે તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ જે છે કેવી રીતે ભરી શકાય છે એ આપણે જોવાના કે કેવી રીતે ખાલી જગ્યા પરીક્ષામાં આવશે ત્યારે કેવી રીતે એને સોલ્વ કરી શકે છે અહીંયા પહેલ લખ્યું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો અહીંયા પહેલી ખાલી જગ્યા ત્રણ ગુણ્યા પાંચ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એ ખાલી જગ્યાના અવયવો છે તો અહીંયા આપણે જોવાના આના ગુણાકાર કરી દેવાના કેટલા થાય પંદર પંદર થઈ જાય અને એક્સ કેટલી વખત છે એક બે ત્રણ વખત છે જેટલી વખત લખેલી હોય એટલી ઘાત લખી દેવાના એટલે એટલે કે કેટલું આવ્યું હોય અહીંયા પંદરની એ પંદર એક્સની ત્રણ ઘાત આવી હવે બીજું દાખલું જે છે ચૌદ એ બી સ્ક્વેર અને એકવીસ એ સ્ક્વેર બીમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો અહીંયા જોવાના કે કયા ઘડિયામાં બંને આવે છે તો ચૌદ અને એકવીસ કયા ઘડિયામાં આવે છે તો સાતના આમાં આવે છે એટલે સાત અહીંયા શું થઈ ગયું અહીંયા સાત લખી દેવાના અને જોવાના એ અને અહીંયા એની બે ઘાત છે તો એ અને એક ઘાત લેવાના અને બી તો આવી રીતે આપણે કરી શકીએ ત્રીજું દાખલ જોઈએ તો આમાં જે સંખ્યા છે બંને જગ્યાએ હોય કઈ ઘડિયામાં ત્રણ સંખ્યા આવે છે નવ અને બાર અને પંદર તો અહીંયા જોવાના કે ત્રણમાં આવે છે બાર ચૌદ અને પંદર આવે છે તો અહીંયા શું થયું ત્રણ અને અહીંયા જોવાના એક્સની એક ઘાત બે ઘાત છે અહીંયા નથી એટલે એક્સ લખ લખવાના નથી ભાઈ અહીંયા છે બાય અહીંયા પણ છે અહીંયા પણ છે ત્રણ જગ્યાએ છે એટલે અહીંયા ભાઈ લખવાના કેટલી ઘાત લખવાની બે ઘાત કે એક ઘાત તો અહીંયા બધી જગ્યાએ એક છે તો બે નાનામાં નાની જે ઘાત હોય એ લખવાની કોઈ એક ઘાત લખતી નથી એટલે ત્રણની ભાઈ લખી દેવાના પછી અહીંયા જોવાના કેવી રીતે અહીંયા છે ચોથું દાખલું જે છે તો અહીંયા કેવી રીતે આવશે તો અહીંયા સાત કોમન લેવાના શું થઈ ગયા સાત કોમન લઈએ અને સાત એ કોમન લેવાના તો અહીંયાથી સાત એ કોમન લીધું એટલે અહીંયા શું થયું એ સાત ગાયબ થયું અહીંયા સાત નથી અને એની કેટલીક ઘાત એક ઘાત કોમન લીધી છે બહાર કાઢી છે તો એક ત્રણમાંથી એક ઘાત બાદ કરીએ તો બે ઘાત બધી અને પ્લસ કેટલા વખત પડી સાતનું ઘડિયા વાંચીએ તો ચૌદ થાય છે તો બે વખત એ અહીંયાથી એ બહાર કાઢ નીકળી ગયું છે અહીંયા આવી ગયું છે આવી રીતે અહીંયા જોવાના કયા ઘડિયામાં બંને ત્રણ સંખ્યા આવે છે તો પાંચના ઘડિયામાં આવે છે તો પાંચ લખી દેવાના હવે જોવા જોવાના કે અહીંયા બધી જગ્યાએ એ લખેલું છે તો એની ઓછામાં ઓછા કેટલી ઘાત છે તો એક એ ઘાત કોમલ લેવાના એટલે પાન દુ અહીંયા પાંચનું ભાગ કરીએ તો પાંચનું દસ થાય છે બે વખત લખ્યું અને એની બે ઘાત છે તો એક ઘાત નીકાળી તો એક ઘાત રહી ગઈ તો પાંચ તરી પંદર થાય છે એટલે ત્રણ વખત એટલે ત્રણ લખી દેવાના અને એ બહાર કાઢી દીધું છે પ્લસ લખી દેવાના પાંચનું ઘડિયાળ કેટલા વખત વાંચીએ તો બી સાપશે તો ચાર વખત તો ચાર લખી દે એ બહાર કાઢી દીધું એટલે બી વધ્યું અહીંયા એવી રીતે અહીંયા છઠ્ઠું વધવાના અને કેવી રીતે કરીએ તો અહીંયા મેં ચોપડીમાં દાખલા ગણું છું તો આને કેવી રીતે કરીએ તો અહીંયા બે બેન બે બેની જોડી કરી દેવાના અને અહીંયા જોવાના કે એક્સની કેટલી ઘાત છે અહીંયા બે અહીંયા એક ઓછામાં ઓછા કેટલી ઘાત છે તે એક છે તો કોમન લેવાના છે અહીંયા અહીંયાથી તો જે એક્સ છે એ બંને જગ્યા છે તે એક્સ બહાર કાઢી દીધું છે એક્સની એક ઘાત બધી અહીંયા કેમ કે એક ઘાત બહાર કાઢીએ તો એક માઇનસ કરીએ તો કેટલા થાય છે એક ઘાત એક ઘાત લાગતા નથી પછી અહીંયા x એ અહીંયા ની નીકળી ગયો છે તો શું બધી અહીંયા y તો y લખી દેવાના અચ્છા અહીંયા દેવાના અહીંયા કોઈ છે એક સરખું તો 8 છે એટલે 8 કોમન કાઢીએ અહીંયા લખી દેવાના અહીંયાથી 8 બહાર કાઢ્યું તો એટલે કોમન લીધું એટલે અહીંયા x વધ્યો અને પ્લસ કેટલો રહી ગયો અહીંયા 8 બહાર કાઢ્યું તો એટલે 22 રહી ગયો બનنے જગ્યા કઈ સંખ્યા છે તો બનنے જગ્યાએ x + y છે અહીંયા પણ x + y છે તો x + y પણ કોમન લઈ લેવાના પૈયા અહીંયા એક્સ પ્લસ આઠ લખી દેવાના બરાબર આગળ આપણે સાતમું દાખલું જોઈએ તો સાતમામાં શું લખેલું છે અહીંયા સાતમામાં લખ્યું છે ત્રણ એની ત્રણ ઘાત અને છ એની બે ઘાત તો અહીંયા ત્રણ એ કોમન લીધું છે એની બે ઘાત તો અહીંયા જોવાના છે ત્રણ બહાર કાઢ્યું છે તો અહીંયા ત્રણથી બાર કાઢ્યું અને અહીંયા એની ત્રણમાંથી બે હાથ બહાર કાઢીએ તો એક હાથ બધી એક હાથ લખવાના નથી ત્રણનું ઘડિયાળ કેટલી વખત વાંચીએ 6 આવશે તો બે વખત ત્રણ દુ છ થઈ ગયા એટલે એ બહાર કાઢી દીધું બરાબર એની બે હાથ બહાર કાઢી દીધું છે એટલે અહીંયા બે માઈનસ આવશે અહીંયા જો મને આને કેવી રીતે કરવાના તો અહીંયા શોર્ટકટમાં જોઈએ તો આને શું કરી દેવાના આનું વર્ગમૂળ કરવાના એ થઈ ગયું અને અહીંયા આનું વર્ગુણ કરીએ તો ત્રણનું નવનું વર્ગુણ કરીએ તો કેટલા થાય છે ત્રણ અને અહીંયા પણ એક્સનું વર્ગુણ કરીએ તો એક્સ અને અહીંયા જે નિશાન છે એ લખી લેવાના માઇનસ છે તો માઇનસ પ્લસ હોય તો પ્લસ અને નું છેલ્લામાં જે અંતિમ પદ છે તે લખવાના તો અહીંયા નું વર્ગુણ કરીએ તો પાંચ થાય છે આવી રીતે અહીંયા પચીસનું વર્ગુણ કરીએ તો પાંચ આવશે અને એની વેગ હાથનું વર્ગુણ કરીએ તો એક અને અહીંયા પ્લસ નિશાન છે તો પ્લસ નવનું વર્ગમૂળ કરવાના તો કેટલા થાય છે ત્રણ થાય છે એટલે ત્રણ લખી દેવાના અહીંયા પણ આવી રીતે કરવાના અહીંયા વર્ગમૂળ કરવાના કેટલાનું ઊનપચાસનું એટલે કેટલા થાય સાત થઈ જાય સાત એક્સની બેઘાત છે એક્સની બે ઘાતનું કરીએ તો એક્સ થાય છે માઇનલ નિશાન છે તો માઇનસ એકનું વર્ગમૂળ કરવાના તો એક થઈ જાય છે પછી આપણે આને કેવી રીતે કરવાના તો અહીંયા જે લખેલું છે અહીંયા જોવાના તો અહીંયા શું લખ્યું છે એ પ્લસ બીની બે ઘાત શોર્ટ ટ્રિકમાં આપણે કરીએ તો શું થઈ જાય અહીંયા એ લખવાના અને અહીંયા બી લખવાના અને માઇનસ જે અહીંયા નિશાન છે એ નિશાન અહીંયા મૂકી દેવાનું ડાયરેક્ટ થઈ ગયું અહીંયા પણ એવી રીતે કરવાના અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ મૂકી દેવાનું અને બાય આ જે સંખ્યા લખી છે એ સંખ્યા આપણે લખવાના છે લેક પણ અહીંયા જે નિશાન છે બહાર સંખ્યાનું એ નિશાન મૂકી દેવાના ડાયરેક્ટ થઈ ગયું હવે આગળ જોઈએ તો આવા દાખલાને કેવી રીતે કરવાના અહીંયા વર્ગમૂળ કરી દેવાના બે બંનેને વર્ગમૂળ થાય છે અને અહીંયા માઇનસ છે તો આવી રીતે કરવાના અહીંયા વર્ગમૂળ કરીએ તો એ સાત એક્સ થાય છે અને છત્રીસનો કરીએ તો કેટલા થાય છે અહીંયા છ થાય છે એટલે એક વખત માઇનસમાં લખવાના એક વખત પ્લસમાં લખવાના પહેલાં ઉપરના જોવાના અહીંયા કે આનું વર્ગમૂળ બે થઈ ગયું માઇનસ નિશાન છે અહીંયા આનું પચીસનું પાંચ બી થઈ ગયું એક વખત પ્લસ કર્યું છે તો અહીંયા બીજી વખત શું કરવાના માઇનસ કરી દેવાના તમારે પહેલાં માઇનસ કરવાનું તો માઇનસ પછી પ્લસ કરવાનું તો પ્લસ અહીંયા જોવાના આને કેવી રીતે કરીએ તો અહીંયા આગળ આપણે જોઈએ આ સોલ નંબરનો દાખલું છે તો કેવી રીતે ગણવાના અહીંયા જોવાના કઈ સંખ્યા છે એકવીસ સંખ્યા છે તો આ તમારે કામ કરું છું અહીંયા લખ તમારે લખવું હોય તો લખી શકાય નથી લખવાના તો ના લખવાનું એટલે કયા ઘડિયામાં બંને આ એકવીસ આવશે એવું બે સંખ્યા શોધવાની છે કે જેનો ગુણાકાર આપણે કરીએ તો એકવીસ થાય છે અને ઉમેરતા કેટલા થાય છે બંને સંખ્યાઓને તો દસ થવું જોઈએ તો સાત તરી એકવીસ થાય છે બરાબર અને અને સાત અને પ્લસ ત્રણ કરીએ તો દસ થઈ જાય છે તો આવી રીતે અહીંયા શું કરવાનું આપણે એક્સ લખવાના એક્સની બેગ હાથ અહીંયા કેટલું છે સાત એટલે સાત લખી દેવાના સાત એક્સ સાથે ત્રણ છે તો ત્રણ એક્સ લખી દેવાના પછી એકવીસ લખી દેવાના તો આ સંખ્યાનો સરવાળો થાય છે દસ બોલે હા થાય છે અને ગુણાકાર કરીએ સાત તરીકે એકવીસ થાય છે હવે જોડી બનાવી દેવાના અહીંયા અને એક્સ કોમન કાઢવાનું તો અહીંયા એક્સની બેગ હાથમાંથી એક હાથ બાદ કરી તો એક વાત એક હાથ બધી અહીંયા અને અહીંયા એ છે સાત અહીંયા ત્રણના ઘડિયામાં એકવીસ આવી છે એટલે ત્રણ કોમન લીધા અહીંયા એક્સ વધ્યા ત્રણનું ઘડિયા કેટલા વખત વાંચવાના એકવીસ આવશે તો સાત વખત તો સાત લખી દેવાનું બરાબર અહીંયાથી અહીંયા સુધી શું કોમન આવશે કઈ એક જે શું સરખું છે તો કોષ્ટક એક જે શું એક સરખું છે એટલે માટે એક્સ પ્લસ સાત કોમન લીધું અને બહાર કયા બસ સંખ્યા વધી તો એક્સ અહીંયા કઈ વધી પ્લસ ત્રણ તો આવી રીતે એક્સ પ્લસ ત્રણ લખી દેવાના હવે આપણે સત્તરમું અહીંયા જોવાના ખાલી જગ્યામાં શું લખેલું છે તો આ ખાલી જગ્યામાં લખેલું છે તો અહીંયા આપણે સોળમાં શું આવશે એક્સ પ્લસ સાત આવી જશે હવે સત્તરમું દાખલું છે એક્સ સ્ક્વેર માઇનસ બાર એક્સ પ્લસ બત્રીસ તો અહીંયા સંખ્યા લખવાના કઈ સંખ્યા આવશે અહીંયા તો અહીંયા સત્તરસું દાખલું છે એક્સ સ્ક્વેર માઇનસ બાર એક્સ પ્લસ બત્રીસ એ સંખ્યા શોધ બે સંખ્યા શોધવાની છે જેનો ગુણાકાર બત્રીસ થાય છે અને સરવાળો કેટલું થાય બાર થાય તો કેટલું થાય છે આઠ ગુણ્યા ચાર કરીએ તો બત્રીસ થઈ જાય છે અને બંને અહીંયા જે નિશાન છે એના આધારે આપણે માઇનસ આઠ મૂકીએ અને માઇનસ ચાર તો માઇનસ બાર થઈ જાય છે બરાબર તો આવી રીતે આવું થઈ ગયું આગળ જોઈએ તો એક્સ લખવાના અહીંયા અહીંયા જે લખેલું છે સંખ્યા માઇનસ આઠ એક્સ અને માઇનસ ચાર એક્સ બત્રીસ લખી દેવાના જોડી બનાવી દેવાના એક્સ અહીંયાથી કોમન લીધું એટલે અહીંયા એક્સની એક ઘાત બધી બે ઘાતમાંથી એક કોમન લીધું છે અહીંયાથી એક્સ બહાર કાઢી દીધું એટલે કોઈ કયો બધો બધું અહીંયા માઇનસ આઠ છે તો માઇનસ અહીંયા માઇનસ છે તો માઇનસ ચારમાં ઘડિયામાં આવે છે બત્રીસ હા આવે છે તો ચાર બહાર કાઢી દીધું અહીંયા એક્સ બધ્યું ચારનું ઘડિયા કેટલા વખત વાંચીએ તો બત્રીસ આવશે તો આઠ વખત બરોબર માઇનસ કોમન લીધું છે તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય છે નિશાન બદલી જાય છે જ્યારે માઇનસ કોમન લેવાના હોય ત્યારે હવે અહીંયા જોવાના કે આ કોષ્ટ એક જેવું છે અહીંયા લખી દેવાના અને અહીંયા એક્સ માઇનસ ચાર લખી દેવાના તો અહીંયા જોવાના છે એક્સ માઇનસ ચાર તો લખ્યું છે તો કયો નથી લખ્યું એક્સ માઇનસ આઠ નથી લખ્યું એટલે અહીંયા મૂકી દીધું અઢારમું દાખલું આપણે સોલ્વ કરવાના છે શું આપશે તો અહીંયા અઢારમું એવી રીતે કરવાના એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ બાર તો આવી રીતે આપણે કરી દેવાના અને જોવાના કયા ઘડિયામાં અહીંયા માઇનસ માઇનસ છે બંને માઇનસ માઇનસ હોય ત્યારે અહીંયા આ જે સંખ્યા છે એ બાદ બાકી કરીએ ત્યારે આવશે તો એવી કોઈ સંખ્યા છે જેનો ગુણાકાર કરીએ બે સંખ્યાઓ બાર થાય છે અને એને બાદ બાકી કરીએ તો એક થાય છે એ ચાર તરી બાર થઈ ગયા બરાબર ચાર તરી બાર થઈ ગયા અને માઇનસ ચાર મૂકીએ અને પ્લસ ત્રણ મૂકીએ તો એટલે બંને નિશાન જુદા જુદા છે એટલે અલગ અલગ છે એટલે તો માઇનસ એક આવી જશે બરાબર આ સંખ્યા છે એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ અને માઇનસ બાર અહીંયાથી કોમન લીધા એક્સ અને અહીંયા એક્સ અને અહીંયા ચાર એક્સ અહીંયાથી જતો રહ્યો બાર ત્રણ ઘડિયામાં આવે છે પ્લસ ત્રણ કોમન લીધું એટલે એક્સ કેટલી વખત તો ચાર વખત ત્યાંથી એક્સ માઇનસ ચાર લખી દેવાના કોમન આવશે અને અહીંયા સંખ્યા કઈ છે એક્સ અને અહીંયા કઈ છે પ્લસ ત્રણ તો હવે શું કરવાનું અહીંયા અહીંયા કઈ સંખ્યા લખેલી નથી તો આ સંખ્યા લખેલી નથી ખાલી જગ્યામાં તો અહીંયા ખાલી જગ્યામાં એક્સ પ્લસ એક્સ માઇનસ ચાર મૂકી દેવાના બરાબર હવે નવમું દાખલ ઉન્નીસમું દાખલું જોઈએ તો ઉન્નીસમો દાખલામાં આપણે અહીંયા ગણવાના છે ઉન્નીસમો દાખલામાં લખેલું છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ બાર બરાબર અહીંયા પણ આવી રીતે ચાર ગુણ્યા ત્રણ કરવાના એટલે બાર થઈ જાય અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ અને આ અહીંયા માઇનસ કરીએ તો પ્લસનું એક થઈ જાય છે તો એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ મૂકવાના આ જે સંખ્યા લખી છે એ અને બંને અહીં લખવાના બરાબર અને અહીંયા બાર મૂકી દેવાના છેલ્લી સંખ્યા જે છે એ બંને અહીંયા મૂકવાના હવે એક્સ એક્સ કોમન લીધું તો અહીંયા એક્સ પ્લસ ચાર થઈ જાય છે અને માઇનસ ત્રણ કોમલ લીધું એક્સ માઇનસથી માઇનસ કોમન લીધું તો અહીંયા નિશાન બદલી જાય છે અહીંયા પ્લસ થઈ જાય છે અહીંયા કોમન લેવાના તો એક્સ પ્લસ ચાર કોમન આવી જશે અને અહીંયા એક્સ માઇનસ ત્રણ થઈ જાય છે અહીંયા આ તો લખેલું છે આ નથી તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે એક્સ માઇનસ ત્રણ હવે વીસમું દાખલું જોઈએ તો આ આપણું વીસમું દાખલું છે તો અહીંયા શું કરવાનું આપણે તો ત્રીસ એક્સની ત્રણ ઘાત બાયની બે ઘાત અને અહીંયા જેડ ભાગાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં લખી દેવાના અને આવી રીતે તો અહીંયા જોવાના કે ત્રણ છનું ઘડિયાળ કેટલી વખત વાંચીએ તો ત્રીસ થાય છે એટલે પાંચ વખત અહીંયા ભાગાકારમાં છે એટલે ભાગમાં ઘાત બાદ બાકી થાય છે ત્રણમાંથી એક ઘાત બાદ કરીએ તો બે ઘાત એક્સની બે બધી બે ઘાતમાંથી આ એક ઘાત બાદ કરીએ તો કેટલે એક ઘાત એક ઘાત લખવાના નથી અને અહીંયા જેડ મૂકી દેવાના આન્સર આવી ગયું છે હવે એકવીસમું જે દાખલું છે ચોવીસ એની ચાર ઘાત બીની ત્રણ ઘાત અને સીની ત્રણ ઘાત થાય છે તો અહીંયા જોવાના કેટલા અહીંયા આન્સર આવ્યા આપણા તો પાંચ એક્સની બે ઘાત પાંચ એક્સની બે ઘાત વાય અને જેડ અહીંયા શું આવશે અહીંયા જોવાના તો આ આપણે લખ્યું અહીંયા ભાગાકારમાં લખવાના છે -8 a ની વેગાત b ની વેગાત અને c ની વેગાત તો અહીંયા 24 a ની 4 ઘાત b ની 3 ઘાત અને c ની 3 ઘાત મૂકવાના અહીંયા -8 a ની વેગાત b ની વેગાત અને c ની વેગાત મૂકી દેવાના પછી અહીંયા જોવાના 8 થી ભાગાકાર કરીએ તો કેટલી વખત તો 3 વખત માઈનસ અહીંયા મૂકી દેવાના એની ચાર ઘાત છે રહી એટલે બે ઘાત માઇનસ કરીએ તો બે ઘાત બધી ત્રણ ઘાતમાંથી બે વાત કરીએ તો કેટલા થાય એક ઘાત એક ઘાત લખવાના નથી સીમાંથી બે વાત કરીએ તો એક ઘાત આવશે તો એક ઘાત લખવાના નથી તો અહીંયા આન્સર શું શું થયું અહીંયા તો અહીંયા આન્સર આવ્યું આપણી પાસે માઇનસ ત્રણ એની બે ઘાત બી અને સી હવે ભાઈ બી આ દાખલા જોવાનું તો આ બાવીસનું દાખલું છે અહીંયા લખવાના એક્સ સ્ક્વેર માઇનસ બે એક્સ માઇનસ પંદર અને અહીંયા એક્સ માઇનસ પાંચ તો અહીંયા પહેલાં જોવાના કે આનો અવયવ પાડવાના છે તો કેવી રીતે થઈ શકે છે તો ગુણાકાર કરીએ ત્યારે પંદર આવવું જોઈએ અને બાદ બાકી કરીએ તો કેટલું આવી જઈએ બે તો પાંચ તરી પંદર થાય છે અને અહીંયા માઇનસ પાંચ અને પ્લસ ત્રણ મૂકીએ તો માઇનસનું બે આવી જશે એટલે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા પહેલું લખવાના અને આના ટુકડા કરવાના છે અને અહીંયા એની જગ્યાએ બે સંખ્યા લખવાની છે હવે ત્રણ પ્લસ પ્લસ ત્રણ એક્સ લખી દેવાના પછી આ છેલ્લું આખરનું જે લખ્યું છે એ લખી દેવાના હવે કોમન લેવાના અહીંયાથી એક્સ કોમન લીધું તો એક્સ માઇનસ પાંચ વધશે અહીંયાથી ત્રણ લીધું એટલે એક્સ માઇનસ ત્રણ પંજા પંદર થાય છે અને અહીંયા શું થઈ જાય છે એક્સ માઇનસ પાંચ કોમન આવી જશે એક્સ પ્લસ ત્રણ અહીંયા લખી દેવાના એટલે આ એનું અવયવ છે તો આના અવયવ લખીએ આ સંખ્યાનું તો એક્સ પ્લસ પાંચ અને એક્સ પ્લસ ત્રણ છે બરાબર અહીંયા આપણે અહીંયા શું લખ્યું છે એક્સ માઇનસ પાંચ લખેલું છે એટલે અહીંયા એક્સ માઇનસ પાંચ આપશે સોરી અહીંયા માઇનસનું આવી જશે તો આ એક્સ પાંચથી આથી આ કાપી દેવાના ઉડી ગયું અહીંયા અહીં એક્સ પ્લસ ત્રણ વધ્યું અહીંયા ખાલી જગ્યામાં શું આવશે અહીંયા એક્સ પ્લસ એક્સ પ્લસ કેટલું છે ત્રણ છે હા થઈ ગયું હવે આ દાખલા જોવાના તેવી શું તો તેવીસ હું દાખલું જોઈએ તો અહીંયા પચીસ એક્સની બેગ હાથ માઇનસ ચોવીસ છે અહીંયા એક્સ માઇનસ સાત લખી દેવાના પછી શું કરવાના કે આનો અવયવ પાડીએ તો એ આનો અવયવ કરીએ તો પાંચ આનો વર્ગમૂળ કરીએ તો પાંચ એક્સ અને આનું વર્ગૂળ કરીએ તો સાત થઈ જાય છે એક વખત માઇનસ અને એક વખત પ્લસ લખવાના આ નિયમ આમાં થાય છે અને પાંચ એક્સ માઇનસ સાત લખી દેવાના આથી આ કાપી દેવાના એટલે શું વધ્યું અહીંયા પાંચ એક્સ પ્લસ સાત તો અહીંયા શું આવી જશે પાંચ એક્સ પ્લસ સાત આવી જશે પાંચ એક્સ પ્લસ સાત આનું આન્સર થઈ ગયું હવે બીજા વિડીયોમાં જોવાના છે બંને માત્ર મળીએ બીજા વિડીયોમાં